કલ્પના કરો કે તમે જે દેશમાં રહી રહ્યા છો તે ઘટતી જતી ફળદ્રુપતાની ચપેટમાં આવવા લાગે છે, તો પાક લેવો વધારે ને વધારે અઘરો બનતો જશે. ભારતની રાજધાનીમાં રેતીના તોફાન જેવી સ્થિતિ છે અને હવે આ પ્રદેશ બહુ જલ્દી રણ બની જવાની બીક છે. રણ બનવું અને માટીનું ધોવાણ બંને ચિંતાઓ છે. માટી એ વસવાટ છે જેના પર અસંખ્ય જીવો ખીલે છે. એ ખીલેલા જીવનને કારણે બધું ઉગે છે. આપણે ખોરાક ખાઈએ છીએ, પ્રાણીઓ વૃદ્ધિ પામે છે, દરેક વસ્તુ થાય છે, કારણ કે માટી સમૃદ્ધ છે. એકવાર જ્યારે માટીમાં કોઈ સમૃદ્ધિ નહીં રહે ત્યારે તમે ધરતીને અનેક રીતે તરછોડી દીધી છે. આપણે કાર્બનની વાતો કરીએ છીએ, આપણે ઉત્સર્જન વિશે વાતો કરીએ છીએ, આપણે પ્રદૂષણની અલગ અલગ સ્તરો પર વાતો કરીએ છીએ, પણ તે બધા કરતા પહેલા આપણે સૌથી મોટી ચિંતા તરફ ધ્યાન દોરવાની જરૂર છે. કારણ કે વિશ્વમાં ગેરસમજણ પ્રવર્તે છે. વિશ્વમાં શહેરની સમસ્યાઓને પર્યાવરણીય મુદ્દાઓ તરીકે રજૂ કરવાનું અભિયાન ચાલે છે. અત્યારે જો ન્યૂયોર્ક શહેરની આસપાસ પ્લાસ્ટિકની થેલીઓ ઉડી રહી છે તો એ પર્યાવરણીય મુદ્દો નથી, તે એક શહેરનો મુદ્દો છે. આપણી નદીઓ પ્રદૂષિત છે, તેને સરખી કરી શકાય. એકથી બે જ વર્ષમાં જો જરૂરી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ બનાવો અને કાયદાનો અમલ કરો તો આ શહેરના મુદ્દાઓનું થોડા ઘણા કાયદાના અમલ અને જાગરૂકતા દ્વારા નિરાકરણ લાવી શકાય છે. ખરો મુદ્દો તો માટી છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓ પૂરતી વૈજ્ઞાનિક માહિતી સાથે સ્પષ્ટપણે કહી રહી છે કે આપણી પાસે આ ધરતી પર 80-100 પાક માટે ખેતીલાયક જમીન છે. 45-60 વર્ષ જ આપણી પાસે ખેતીલાયક જમીન હશે. તેઓ આને માટીનો વિનાશ થવાનું કહે છે. તમે ડાયનોસોર અને ડોડો પક્ષીના વિનાશ થવા વિશે સાંભળ્યું હશે, પણ આ જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે માટીના વિનાશ થવાનું છે. ખરી સમસ્યા માટીનો વિનાશ છે, કારણ કે છેલ્લા 30 વર્ષોમાં 80% જેટલા બાયોમાસ જંતુઓ ધરતી પરથી ગાયબ થઈ ગયા છે. આ આત્મહત્યા છે, આ ખરેખરી આત્મહત્યા છે. તો 45-50 વર્ષના સમયમાં આ ધરતી પર ખોરાકની ગંભીર અછત સર્જાશે, જે અનિવાર્ય છે. જ્યારે ખોરાકની અછત આવે છે, વેલ, જેની પાસે સૌથી મોટી બંદૂક હશે તે આવશે અને ખોરાક લઈ જશે. અને આખી દુનિયાના લોકો માટે જે અરાજકતા અને સંઘર્ષ સર્જાશે તે અકલ્પનીય હશે. ઇઝ અનઇમેજિનેબલ. Don't think only the poor people will die. ખાલે ગરીબ લોકો મરશે એવું ન વિચારો. તેઓ પૈસાદારને મારશે અને પૈસાદાર મરશે. તો આ કોઈ ડરામણું દ્રશ્ય ચિતરવા માટે નથી. આવું આપણા ઇતિહાસમાં ઘણી વખત થયેલું છે અને ફરીથી દુનિયાના ટોચના વૈજ્ઞાનિકો દ્વારા એવી જ આગાહી થઈ રહી છે. તો આપણે શું કરવાના છીએ? માટી શા માટે જઈ રહી છે? માટી ક્યાં જઈ રહી છે? જુઓ, જે રેતી છે તેમાં જો તમે જૈવિક સામગ્રીઓ નાખો તો તે માટી બની જશે. જો તમે માટીમાંથી જૈવિક સામગ્રી લઈ લો તો તે રેતી બની જશે. જો તમે વરસાદી જંગલોમાં જશો તો જૈવિક સામગ્રી 70%થી વધુ હશે. સામાન્ય ખેતીની જમીનમાં ઓછામાં ઓછી જૈવિક સામગ્રી, માટીને માટી કહેવા માટે, તેમાં 3-6% જૈવિક સામગ્રી હોવી જ જોઈએ. ઓછામાં ઓછી 3%. 3% ઇઝ ધ મોસ્ટ મિનિમમ. બટ ટુડે, ફોર એક્ઝામ્પલ ઇન ઇન્ડિયા, પણ આજે દાખલા તરીકે ભારતમાં, ભારતની 60% માટીમાં તે 0.5%થી નીચે છે. તો દેખીતી રીતે જ આપણે રણીકરણ થવાની સીમા પર ઊભા છીએ. આખી દુનિયામાં આ જ છે, માત્ર એક દેશમાં આમ નથી. અમેરિકામાં જે રીતે જમીન માટે નિંદણનાશકો, જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આપણે સમજવાની જરૂર છે કે 80% જૈવ વિવિધતા જમીનની પહેલી 12 ઇંચમાં રહેલી છે. જ્યારે આપણે મશીન દ્વારા તેને ખેડીએ છીએ, જેવા કે ટ્રેક્ટરના હળ, ત્યારે તે 9-12 ઇંચ ખેડીને તેને ખુલ્લી છોડી દે છે. આનો મતલબ છે આપણે માટીની જૈવ વિવિધતાનો નાશ કરી રહ્યા છીએ. જૈવ વિવિધતાનો મતલબ છે માટીમાં જૈવિક સામગ્રીઓ રહેલી હોય. અંગ્રેજી શબ્દ હ્યુમન, હ્યુમસ શબ્દ પરથી આવ્યો છે. તેનો મતલબ છે માટી ખરેખર જીવંત છે. તો એ ખૂબ જ અગત્યનું છે કે માટી પર ધ્યાન આપવામાં આવે. જો તમે 30-40% જમીનને ઝાડના છાયા નીચે રાખો,
ખાસ કરીને ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં તો તમારું ક્લાઇમેટ ચેન્જ સહેલાઈથી પહેલા જેવું થઈ જશે. જમીન ગરમ થઈ રહી છે કારણ કે ક્યાં તો તેને ખેડવામાં આવી રહી છે, ક્યાં તો તેની ઉપર રસ્તો બનાવવામાં આવે છે. જમીન વૃક્ષોથી ઢંકાયેલી હોવી જોઈએ, તે કોઈ પણ પ્રકારનું હોઈ શકે છે, કુદરતી ઘાસ, ઝાડીઓ, વૃક્ષો, કંઈ પણ, કારણ કે આ દરેક જૈવિક ગતિવિધિઓને સહાય કરે છે. અને આપણે એ પણ સમજવું પડશે કે માટી એ ખૂબ જ અગત્યનું કાર્બન શોષક છે, અ વેરી સિગ્નિફિકન્ટ કાર્બન સિંક. અને માટી એ આ ધરતી પર પાણીને ઝાલે રાખનારું સૌથી મોટું પરિબળ છે, અને માટી જીવનનો આધાર છે. લગભગ જમીનની 36-39 ઇંચ જેટલી ઉપરની સપાટી એ ધરતીના 87% જીવનનો આધાર છે. જૈવ વિવિધતાને જીવંત રાખવી એ આપણે અત્યારે કરવા માટેની સૌથી અગત્યની વસ્તુ છે. જો આપણે તે અત્યારે શરૂ નહીં કરીએ તો તે થશે જ નહીં. આના ભાગ તરીકે અને વધારેમાં વધારે લોકોને જોડવા અમે એક ચળવળ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જાગૃત ધરતી. હાલમાં એવું લાગે છે કે ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ એ શ્રીમંત અને મોટા લોકો માટેની રમત છે. ના, આ બદલાવવું જ જોઈએ. દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ. આપણે જે સંકટનો સામનો કરી રહ્યા છીએ તેના વિશે પર્યાવરણના મુદ્દાઓ ચૂંટણીના મુદ્દા બનવા જ જોઈએ. અને રાજકીય પાર્ટીઓએ તેમના ઘોષણાપત્રમાં પર્યાવરણના મુદ્દાઓને મહત્ત્વ આપવું જ જોઈએ. સરકારો તેમના પર્યાવરણીય સમસ્યાઓ માટેની ચિંતાના આધારે ચૂંટાવી જોઈએ. આ થવાની જરૂર છે. તો અમે જોઈ રહ્યા છીએ કે 192 દેશો પાસે કઈ રીતે નીતિગત ભલામણ કરવી. રેલી 21 માર્ચના રોજ લંડનથી ઇક્વિનોક્સના શરૂ થશે, જે દિવસે દિવસ અને રાત બંને એક સરખા હોય છે. તે લંડનથી એકલા બાઇક સવારની દક્ષિણ ભારતમાં કાવેરી નદીના જળક્ષેત્ર સુધીની 30,000 કિલોમીટર લાંબી રેલી હશે, જે 24 અલગ અલગ દેશોમાંથી પસાર થઈને કાવેરી નદીના જળક્ષેત્ર સુધી પહોંચશે, જ્યાં અમે પાયાના સ્તરે કામ કરી રહ્યા છીએ. નદીનું જળક્ષેત્ર જે 83,000 ચોરસ કિલોમીટરનું છે અને તેના પર 52 લાખ ખેડૂતો કામ કરે છે. આપણું આ શરીર માટી છે. માટી જો સમૃદ્ધ અને સારી ન હોય તો આ શરીર અને અન્ય જીવન સારી રીતે ન જીવી શકે. તો પર્યાવરણના સંદર્ભમાં, ક્લાઇમેટ ચેન્જના સંદર્ભમાં સૌથી અગત્યની વસ્તુ છે કે આપણે એક જાગૃત અભિગમની જરૂર છે. કે કઈ રીતે આપણે માટીને રાખીએ છીએ, કઈ રીતે આપણે માટીનું નવીનીકરણ કરીએ છીએ અને કઈ રીતે આપણે માટીને પુનર્જીવિત કરીએ છીએ. આ જાગૃત અભિગમ અને જાગૃત ધરતીનું નિર્માણ એ સૌથી અગત્યનું છે. મોટી સંખ્યામાં આમાં લોકોને સામેલ કર્યા વિના એ વાસ્તવિકતા નહીં બને, કારણ કે આપણે લોકતાંત્રિક દેશો છીએ. જ્યાં સુધી લોકો ન કહે કે અમારે આ જોઈએ છે, ત્યાં સુધી એ થવાનું નથી. તો ચાલો આપણે એક જાગૃત ધરતીનું નિર્માણ કરીએ. ચાલો આપણે તેને કરી બતાવીએ.